જે સંતો જયારે આપણે આગળ આવ્યા હોય, શોભા વધારવા આવ્યા હોય, આશીર્વાદ આપવા આવ્યા હોય, ત્યારે આપણે બધા સહભાગી થઈએ, આનંદિત થઈએ અને પ્રેમથી હળીભળી એક થઈ દેશની ભારત માતાની સેવા કરીએ એવી પ્રાર્થના સાથે જય દિલીપદાસજી મહારાજને, જય અવિચલદાસજી મહારાજને ખૂબ પ્રણામ કરી મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. આનંદની વાત એ છે કે આપણા માજી નાયબ મુખ્યમંત્રી એવા નીતિનભાઈનો જન્મદિવસ પણ છે. જો મેરે વિધાનસભા મેં ભગવાન જગન્નાથજી કા મંદિર આયા હુઆ હૈ, યહાં જમાલપુર ખાડિયા વિધાનસભા સે મેં એમએલએ હું બાબા, ઓર દિલીપદાસજી મહારાજ ઓર મંદિર કી તમામ દ્રષ્ટિઓ કા મેં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હું કે ભગવાન જગન્નાથજી કી જલ યાત્રા જો 108 જો જલ યહાં સે લેકર મંદિર કે અંદર જાયેંગે ઓર પૂજા વિધિ કરેંગે, હર સાલ કી તરહ ભગવાન જગન્નાથ જી કી 147મી રથ યાત્રા નિકલને વાલી હૈ, તો યહાં તમામ લોગ જો એક કૌમી એકતા કા દ્રશ્ય દિખતા હૈ કે જમાલપુર સે નિકલતી હૈ પૂરી રથ યાત્રા, જહાં જહાં જાતી હૈ વહાં પર મુસ્લિમ સમાજ કી તરફ સે ઈદ મિલાદ કમેટી હો, મોહરમ તાજિયા કમેટી હો, સબકી તરફ સે સ્વાગત કરને માં આતા હૈ, ઓર દેશ કી એકતા દેશ કી અખંડિતતા હમેશા મજબૂત રહે, ગુજરાત મજબૂત બને હમારા, ઇસકે લિયે ભગવાન જગન્નાથ જી કે સાથ મિલકે હમ યહી દુઆ કરતે હૈ, યહી પ્રાર્થના કરતે હૈ કે ભગવાન સબકે કલ્યાણ કરે. જય હિંદ જય ભારત. અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ પણ છે અને સષ્ટમ કુવેરાચાર્ય સતમ કુવેરાચાર્ય મધુપર સ્થાપિત છે, એ પણ આપણને પરમ પૂજ્ય ઉપસ્થિત સૌ સંતો વિદ્વજ્જનો અને ભાવિક ભક્તજનો રાજનૈતિક મહાનુભાવો, દર વર્ષની પરંપરા પ્રમાણે આજે જલાભિષેક માટે જલયાત્રામાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. હું પણ મહારાષ્ટ્રને ખૂબ ખૂબ અભિનંદન અને મહારાષ્ટ્રનો આભાર વ્યક્ત કરું છું કે આ પાવન દિવસ ઉપર મને પણ અહીંયા દર્શનનો અને પૂજાનો લાભ મળ્યો. બાકી સૌ ભક્તજનોને હું એટલું જ કહીશ કે આપણી આ બધી પરંપરાઓ રથયાત્રા સ્વાગત કરીએ છીએ. હમણાં નીતિનભાઈએ કહ્યું કે નદી બહુ સરસ આપણા વર્તમાન પ્રધાનમંત્રી ના દ્વારા થઈ છે, પરંતુ એની સાચવણી મહત્વની વાત છે, એટલે વિશેષ રીતે વિનય કરું. આપણે આ સાબરમતીની માતા માનીને પૂજન કર્યું છે, એનું જલ આપણા ભગવાન ઉપર ચડવાનું છે, પણ અમે દુઃખ સાથે કહેવું પડે કઈ ઉભેલા કેટલા લોકોએ પોતાની પાણી પીધેલી બોટલ નદીમાં નાખી છે, તો આજે આપણે સંકલ્પ લઈને જઈએ કે પર્યાવરણ નદીની જલનું પર્યાવરણ સુરક્ષા એ પણ એક આપણો આધ્યાત્મિક સંદેશ છે, અને એથી આ સંદેશ લઈને આપણે જઈએ અંતમાં ભગવાન આપણે સૌને સુખી કરે એની અપેક્ષા સાથે.